આપને આપો અને લોમાં એકમ દશકના દાખલા સમજાવ્યા હતા એની સમજૂતી પણ લખી હતી. હવે આપણે સાદા દાખલા કરવાના છે. બે અંકના બે અંશ સાથે અને એમાં પણ વધતીવાળા અને વધતી વગરના સમજીશું. તો આ પહેલો દાખલો છે 12 વત્તા 24. હવે 12 વત્તા 24 માં સરવાળામાં હંમેશા પહેલા એકમના અંકની શરૂઆત કરવાની અને બે છે તો તમને જો ડાયરેક્ટ આવે કે 2 અને 4 તો 2 અને 4 તો કેટલા થાય, તો શું કરવાનું, આંગળીના ભેળા પર પણ ગણી શકાય કે 1 2 અને પછી કેટલા છે 4. 1 2 3 4 કેટલા થયા, હવે અહીંથી ગણો 1 2 3 4 5 6. અને બીજી એક રીત છે 2 એટલે 2 મીટર દોરવાના, 4 એટલે 1 2 3 4. હવે આ બધા મીટર ગણી કરવાના 1 2 3 4 5 6, 6 વડે 6. હવે દશકનો અંક કહેવાનો. હવે જુઓ આ બીજી બાજુ છે એકમ, આ એકમ અને આ દશક. હવે આ દશકમાં પહેલા છે 1 અને પછી છે 2, તો 1 2 થઈ ગયા, કેટલા થયા 1 2 3. એટલે અહીંયા શું લખવાનું, 6 વડે 3. તમે પહેલા ને બીજામાં ભણતા હતા ત્યારે અહીંયા આગળ 1 અને આ 2 એટલે 2, 1 2 3 એટલે 6 વડે 3. પણ હવે આપણે મોટા થઈ ગયા એટલે આપણે મીંડા દોરવાના નથી. પણ આ તમને કદાચ કોઈકને ના આંગળીના ભેળા પર સમજ પડે તો આપણે આ પહેલા દાખલામાં 2 રીત જોઈ છે. પણ હવે બીજા દાખલાઓથી આપણે એકલા આંગળીના ભેળા પર જ ગણવાનું છે એટલે તમને આવડી જાય. આમાં નોટ્સમાં પણ ગંદુ લાગે અને હવે આપણે મોટા થયા તો આ નાના પહેલા વિચારી લીધી હતી. હવે વધતી વાળા છે 4 અને 7, તો તમારા હાથમાં 1 2 3 4 અને પછી 7 એટલે અહીંયા અંગૂઠો મૂકી રાખવાનો, કંઈ 4 આવ્યા, હવે 7 કરવાના 1 2 3 4 5 6 ને 7. તો જુઓ અહીંયા છેલ્લે પાછો અંગૂઠો મૂકી દેવાનો અને ગણવાનો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 કેમ થાય, 2 1 11. આ મેં સાઈડ ઉપર એટલે લખ્યું છે કે એકમનો જે અંક હોય તે તમારા એકમના અંક નીચે મૂકવાનો અને આ બીજો દશકનો અંક છે તે એની બાજુના અંક પર વધતી મૂકવાની. એને શું કહેવાય, આ દશકનો અંક આવ્યો તેને વધતી કહેવાય. હવે આ વધતી આવી તે પણ આમાં નોળે પર સળંગ ગણવાની. તો પહેલા છે 1 પછી છે 2 એટલે 1 2, પછી છે 4 1 2 3 4. હવે અહીંયા અંગૂઠો આવો રાખીને ગણો 1 2 3 4 5 6 અને 7. અને દરેક વખતે નીચેથી જ લેવાની શરૂઆત કરજો એટલે ગણીમાં ઉપરથી ગણી નીચેથી એવું ના થાય. હવે આપણે ગણ્યા કેટલા આવ્યા, 7 7 અને 7. હવે આ બધીવાળા દાખલામાં ત્યાર પછી આ બધીવાળો દાખલો છે 6, તો 1 2 3 4 5 6. અહીંયા અંગૂઠો આવો કરી દીધો. હવે નીચે છે 5, 1 2 3 4 અને 5. હવે અંગૂઠો અહીં મૂકી દીધો. હવે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. આમાં પણ 2 વેગળા 11 આવ્યા. તો આ એકમનો અંક અહીં આવે અને આ દશકનો અંક અહીં વધતી પર આવે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આનો જે જવાબ આવે તેની નીચે જ આ અંક હોવો જોઈએ, આનો જે જવાબ આવે તેની નીચે જ એનો જવાબ લખવાવો જોઈએ. તો 1 પછી 3, 1 2 3, પછી 5, 1 2 3 4 5. હવે અંકો અહીં મૂકી દીધો. હવે ગણો 1 2 3 4 5 6 7 8 ને 9, 9 વડે 9. આ એક અંકની નીચે જ એનો અંક આવવો જોઈએ. ઘણા એકલો અહીંયા લખીએ, 9 નો અહીં લખીએ, આવું થવું જોઈએ નહીં. હવે આ 4, 5 અને 6 દાખલો તમારે SW માં આ જ રીતે નીચે કરવાના છે. હવે બાળકો આપણે સરવાળા જ કરવાના છે પણ 3 અંકના 3 અંક સાથે કરવાના છે. તો 5 1 2 3 4 5 જેવી રીતે 2 અંકમાં કર્યું હતું એવી જ રીતે 3 અંકમાં છે. પણ આનો આનો ને આનો
એકમ ના અંક નીચે જ એનો જવાબ લખો હવે વધી આવશે 8 છે અને 5 1 2 3 4 5 6 7 ને 8 હવે એમાં 5 ઉમેરો 1 2 3 4 અને આ 5 નો હવે હું ગણીશ આ 1 હતો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 કેટલા આવ્યા 8 ને 5 13 હવે આમાં એકમનો અંક અહીંયા જ આવશે અને આ દસકનો અંક છે તેની બાજુના અંક પર આવશે હવે 1 1 2 થયા 1 1 2 અને 4 1 2 3 4 હવે ગણો 1 2 3 4 5 6 એટલે 6 વડે 6 આ રીતે બધી વાળા દાખલા 1 2 3 ને 4 તમારે જાતે નોટમાં ગણવાના છે અને ફરી ચેક કરવાનું તો અહીંયાથી તમને એફ ડબલ્યુ આપ્યું છે સરસ ગણજો